હવે જો આગળ આપણે માલિકી ગુણોત્તર ગોતવાનું કીધું છે તો માલિકી ગુણોત્તર માટે આ લગભગ આપણો 9મો ગુણોત્તર છે માલિકી ગુણોત્તર માટે કીધું માલિકી ભંડોળ ભાગ્યા કુલ વાસ્તવિક મિલકતો હવે તમે પાછા સરવૈયામાં જોજો તો કોઈ પણ જાતની વાસ્તવિક અવાસ્તવિક મિલકતો તમને આપેલી નથી પણ ઊભા ફોર્મેટમાં હોવાને લીધે ચાલુ દેવાશે એ તમે જોશો ને તો મિલકત બાજુ આવી ગયા છે તો તમારે ઈ પોર્શન છે એ ધ્યાનમાં લેવાનો નથી એટલે તમારે કુલ અહીંયા આગળ તમે કુલ વાસ્તવિક મિલકતો શોધવા જાઓ તો તમારે અહીંયા આગળ જે કાયમી મિલકતના 310,000 આપ્યા છે ઈ અને વત્તા તમારે જે પણ ચાલુ મિલકતો આપણને આપેલી છે ઈ જ ખાલી તમારે ધ્યાનમાં લેવાની રહે ઓકે એટલે આમ 625,000 જેવો આંકડો આવે છે બરાબર બાકી તમે જોવા જાઓ તો માલિકી ભંડોળ તો તૈયાર તમને આપેલા જ છે એટલે કે 440,000 અહીંયા ગુણ્યા 100 કરવાનો રહી ગયો તો 440,000 ભાગ્યા તમે 625,000 કરો એને ગુણ્યા 100 કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે 70.40 ઓકે પછી આપણે આગળ વધીએ તો દેવા ઇક્વિટી ગુણોત્તર તો તમે દેવા ઇક્વિટી ગુણોત્તરમાં જુઓ એની ફોર્મ્યુલા છે લાંબા ગાળાના દેવા ભાગ્યા લાંબા ગાળાના દેવા ભાગ્યા માલિકી ભંડોળ માલિકી ભંડોળ તો આપણી આગળ છે જ તે લાંબા ગાળાના દેવા છે જી તમે જુઓ તો પાકા સર્વેમાં તો તમારી આગળ લાંબા ગાળાના દેવામાં એક જ વસ્તુ છે 16% બેંક લોન જોઈ બરાબર તો બેંક લોનના જે 50,000 રૂપિયા છે એ તમારે ધ્યાનમાં લેવા પડે બાકી માલિકી ભંડોળ જે હતું એ 440,000 એઝ ઇટ ઇઝ એને ગુણ્યા 100 કરી નાખો એટલે 11.36% જેવો જવાબ આવે છે પછી આપણે આગળ જોઈએ તો 11મા નંબરનું કાર્યશીલ મૂડીનો ઉથલો જો એ તમે ચેક કરો તો એમાં તમને વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી આપેલી છે તો કાર્યશીલ મૂડી તમે ચેક કરશો ને તો કાર્યશીલ મૂડી આપણને ખબર જ છે કે ચાલુ મિલકત માઇનસ ચાલુ જવાબદારી તો કાર્યશીલ મૂડી આપણને ઓલરેડી ફાઇન્ડ આઉટ કરીને શોધીને આપેલી છે કેટલી તો કે 1,80,000 રૂપિયા ને વેચાણ છે એ પણ આપણી આગળ અવેલેબલ છે તે 7,20,000 ઓકે એટલે 7,20,000 ભાગ્યા 1,80,000 જવાબ આવે 4 વખત બરોબર એટલે જોવા જાવ તો આવા સિમ્પલ સિમ્પલ સમ્સ છે કે જેમાં તમારે બહુ વાંધો ન આવે ફોર્મ્યુલા આવડવી એ તમારા માટે ખૂબ મહત્વનું છે સૂત્રો તમારે પાકા કરવા જ પડશે આમાં તમારી આગળ બીજો કોઈ ઓપ્શન નથી આમાં કોઈ શોર્ટકટ પકડવાનું ન વિચારતા કે એક્ઝામના આગલા દિવસોમાં યાદ રાખી લેશું હું તમને કહું છું એ પ્રોસેસ એક વખત શરૂ કરી દો કે ભાઈ એક એક વખત લખવાની બદલે પહેલાં 5-5 વખત લખી નાખો પછી ધીમે ધીમે તમે આને રિમાઇન્ડ કરવા માંડો યાદ રાખવા માંડો જુઓ આમાં સૌથી વધારે યાદ રાખવા માટેની જે મેમરી ટેકનિક છે ને એમાંની આ એક વસ્તુ આ છે કે ભાઈ તમારે કોઈ વસ્તુ યાદ રાખવી છે તો એને રિપીટ થિયરી ઉપર લઈ જવી પડશે કારણ કે આનો બીજો કોઈ ઓપ્શન નથી અમુક હશે જીનિયસ કે ભાઈ એને બધું તરત જ તે યાદ રહી જતું હોય કે ભાઈ આનું કઈ રીતે આમ એકવાર બે વાર તમે જોવો એટલે ખબર પડી જાય પણ મારો તો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ એટલો જ છે કે આમાં તમે જેટલી આમાં મહેનત કરશો સૂત્રો ઉપર એટલું તમારું કામ છે એ સહેલું થઈ જશે મેસેજ સાથે આજે આપણે આટલો દાખલો છે અહીંયા પૂરો કરીએ છીએ બરાબર